ઘટનાઓ બની રહી છે અને ગુજરાતની જે વાત આવે ત્યાં ગુજરાતનું જે ચિત્ર ચિતરવામાં આવે છે વૈશ્વિક ફલક પર તેની સામે કેટલાક આંકડા રુઝાનબેન મારી પાસે અહીંયા આવ્યા છે કે દર સપ્તાહે નવ બાળકી ગુજરાતમાં દુષ્કર્મનો શિકાર બને છે. ગત વર્ષના આંકડાની જો વાત કરવામાં આવે તો દર અઠવાડિયે 48 બાળકીઓના અપહરણ દર અઠવાડિયે આ થતા હતા. 48 બાળકીઓના અપહરણ ગત વર્ષના આ છે અને આ જે હાલના ડેટા છે કે દર સપ્તાહે નવ બાળકી દુષ્કર્મનો શિકાર બને છે. આ ગુજરાતનું ચિત્ર છે, આ આંકડા બોલે છે. શું કહેશો આ બાબતે? હું હજી એક તમને આપું, હજી આપણને અટેક આવે એટલા માટે. હર 15 મિનિટે ઇન્ડિયામાં એક બાળક રેપ થાય છે. એવરી 15 મિનિટ. બિલકુલ, ચેક કરી લેજો એટલે આપણને ખબર પડે કે આપણે કઈ કયા દિશામાં જઈ રહ્યા છીએ. બહેનોનું તો થતું જ, હર કલાકે ચાર રેપ એટલે હર 15 મિનિટ એક રેપ. બહેનોનું તો થતું જ એટલે મોટી અબાઉ 18 હવે આવી થાય છે. હવે અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે જે મેં પહેલા બી આંકડાઓ હંમેશા કહું છું, પણ આ આંકડા હવે હું બાળકો રિલેટેડ કહેવા માંગુ છું કે આપણે એપ્રોક્સિમેટલી 2016માં એપ્રોક્સિમેટલી 1 લાખ પ્લસ કેસીસ ચડ્યા છે પોક્સોના, જેમાં આવી ગયું કિડનેપિંગ, આવી ગયું જેમાં 54% કિડનેપિંગ ને એબક્શન આવી ગયું, અને બાકીના 34%માં જેમ જેમ સાહેબે અલગ અલગ કહ્યું કે સેક્સ્યુઅલ એસોલ્ટ બી આવી ગયો, રેપ બી આવી ગયું, હેરેસમેન્ટ બી આવી ગયું, અને શું કહેવાય બીજી રીતે અડપલા ને મોલેસ્ટિંગ બી આવી ગયું. હવે જયારે આપણી સામે આવા આંકડાઓ પડ્યા છે તો એ સામે રૂલ બી હતો કે ભાઈ હરેક ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિકલી હવે તો છે બી, હરેક ડિસ્ટ્રિક્ટમાં એક પોક્સોની કોર્ટ, અને એ રૂલમાં એવું છે કે ભાઈ તમારે પોક્સોની કોર્ટ એટલે તમારે ફાસ્ટ ટ્રેક ચલાવવાની, ઓબ્વિયસલી એ સ્પેશિયલ કોર્ટ છે. અનફોર્ચ્યુનેટલી રાજસ્થાન જેવી જગ્યામાં તે લોકોએ કરી બી નહોતી, હવે કરવાની ચાલુ કરી છે. એટલે અનફોર્ચ્યુનેટલી એનું જે ઇમ્પ્લિમેન્ટેશન, 6 વર્ષથી આ રૂલ આવ્યો છે એ બી કહી દો, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. બીજી વાત, અત્યારે બહુ સરસ વાત આપણે બધાએ કરી છે, પણ મારી ઈચ્છા છે કે ઓબ્વિયસલી ધ્યાન તો હશે જ બધાને કે ઓડિયન્સમાં પાછું લખાય કે ભાઈ આ વર્ષમાં પતી જવું જોઈએ. ના તો જેમ નિર્ભયામાં 5 વર્ષ 6 વર્ષ થઈ ગયા સુપ્રીમ કોર્ટમાં, હજી તો પેલા સુપ્રીમ કોર્ટે ગિલ્ટી અફેડ કર્યું છે, તો આવી દયા અરજીને બધા દુનિયાભરના નાટક ચાલશે તો એ ના થવા જોઈએ. ના તો જે ડેટરન્ટ ઇફેક્ટ આપણે કરવા માંગીએ છીએ પડવાની જ નથી. અને મારે થોડું, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી રિયોટ્રેક, પણ થોડું વધારે કહેવા માટે કે જયારે આપણે ફાંસીની સજા આપીએ છીએ, કારણ કે આઈ અન્ડરસ્ટેન્ડ દેટ કે આ જે આ છે ઘણી વાર આ હ્યુમન રાઇટ્સ વાળા કંઈક ઉભા નહીં થઈ જાય તો સારું બાપા, કારણ કે એ લોકોને બધાને ઉભા થવાની આદત છે, ખોટા ટાઈમે ખોટી જગ્યાએ ઉભા રહે, જ્યાં રહેવાનું ત્યાં તો દેખો. છોકરીઓના પણ હ્યુમન રાઇટ્સ છે ને, બાળકીઓના પણ હ્યુમન રાઇટ્સ કહી રહ્યા છે. એટલે કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે ખાલી તમે જાહેર કરી દીધું, જેમ આપણે અહીંયા બી નિર્ભયાના કેસ પછી બી આપણે જુડી રિફોર્મ્સ આયા અને એમાં ચેન્જ આવ્યું કે ભાઈ આપણે ફાંસી રેરેસ્ટ ઓફ ધ રેર લઈને ફાંસી લઈશું, તો અમારે સાહેબ ફાંસી તો લેજો પ્લીઝ, પણ જોડે એવી રીતે લેજો કે ઇન વિધિન સમ ટાઈમ થાય. કારણ કે હવે તમને કહું કે એટલે થાય છે કે જેમ કે ઘણી વાર વચ્ચે એક કેસ એવો બી આવ્યો હતો કે એક નાની બાળકી પર, આનંદનો જ કેસ છે, અઠવાડિયા પહેલાની વાત છે, 2015 કે 2014 નો કેસ છે, નાની બાળકીને રેપ થયું અને એને દંડો બી ઘુસાડ્યો હતો, એટલું ખરાબ પોઈન્ટ હતી, પણ પેલા જેને પકડ્યો હતો એ લોકો જોડે કંઈક સેટલમેન્ટ થયું, ધાક ધમકી દઈ, વિટનેસ હોસ્ટેલ થયા, મને નથી ખબર શું થયું, પણ એવું છેલ્લે કે જુડી જજમેન્ટ એવું આવ્યું કે બાળકીને જયારે પેલું હોય, બાળકી કહે છે કે મને તો આ ગેમ રમતા વાગ્યું તું, મારો તો રેપ નહોતો થયો ને, જે બધું મારાથી બોલાય નહીં, પણ જે એફએસએલ ડેફએસએલમાં રમાઈ ગયું હશે, ભગવાન જાણે શું રમાયું, એટલે પેલો નિર્દોષ છૂટી ગયો. એટલે મારે આ પોઈન્ટ પર કેવી છે કે મહેરબાની કરીને વિધિન ટાઈમ કરો, ના તો પાછા આપણો જ તમાસો થશે. અત્યારે આપણે બધા હડકાઈ રહીએ છીએ, વાહ ઓડિયન્સ આવ્યું, વાહ સારું થશે, પણ બસ આપણે ખાલી વાહવા કરતા જ રહી જઈશું. બિલકુલ, અને ક્યાંક ને ક્યાંક મીણબત્તીઓ સળગાવતા જ રહી જઈશું, અને જે આપણી એક સંસ્કૃતિ હંમેશાથી રહી છે ગુજરાતની અને ભારતની.